पायल, આ તો મારા ક્લાસ વાળી ટોપર પાયલ છે, મને આપો ને. આ બેટા તો 50 રૂપિયા નું છે, મારી જોડે 10 રૂપિયા છે. થેન્ક યુ. વેલકમ બેટા. લાવ લાવ આજના ધંધાના પૈસા લાવ. આટલા કેમ, તું ખાઈ ગઈ અંદરથી? ના, એક નાની છોકરી પાસે ઓછા પૈસા હતા એટલે મેં ઓછા લીધા, બાકી બધા આ જ છે. એ છોકરી તારી હતી? તારે દયા ખાવાની કોઈ જરૂર નથી, તારે ખાવું હોય ને તો કમાવવું પડશે, નહીતર ભૂખી રહેજે, ખાવા નહીં મળે તને એટલે ખબર પડે, સમજી? પણ મારો શું હક છે? ચૂપ, સાહેબે બોલે છે. આજ રાત સુધી આ બધા રમકડા વેચાઈ જવા જોઈએ. મારે દારૂના પૈસા ભરવાના છે, નહીતર મને દારૂ નહીં મળે, ખબર પડી? ને મને દારૂ નહીં મળે ને તો તું તો ગઈ. હું મહેનત તો કરું જ છું ને, આમ પણ મારા આવા દિવસ ચાલે છે. ઓ એવું, ચાલ તારા પર આજે દયા ખાઉં છું, અત્યારે જા ઘેર, પણ સવારે વહેલા આવજે મજૂરી કરવા, અને વસૂલ કરી આપજે, ખબર પડી? એ ભાઈ પૈસા. હા સોરી, લો. ઓનલાઈન છૂટા નહીં યાર. ઓકે થઈ ગયું. લે લે પકડ પૈસા. મેં કાલ સાંજનું કઈ ખાધું નથી, તમે આવું ના કરો. અને 10 રૂપિયાનું શું આવે? મારી તબિયત ખરાબ છે, મને ચક્કર આવે છે. અને તમે કાલે પણ બધા પૈસા દારૂ પીને આવ્યા હતા, હું સવારની કામ કરું છું, તમે આવું ના કરશો, મને થોડા પૈસા આપી દો. એસાન કર્યું મારા પર? રાતે વેલા ઘેર નોતી ગઈ? આ પૈસા મારે આપવાના છે. રાજુ, તે મારી જિંદગી ખરાબ કરી નાખી, તારા માટે હું મારું ઘર છોડીને આવી, અને તે મને ક્યાંય ના રાખી. ચાલ હવે ધંધો કરવા જા, હજુ મારે રાતનું ખાવાનું પણ ભેગું કરવાનું છે. જા જા, જિંદગી ખરાબ કરી નાખી. એ ભાઈ લે. તું બહેરાના પૈસા ઉપર જલસા કરે છે, થોડી તો શરમ કર. એ તારે શું જોવાનું, તું કોણ છે? હું જે બી હોય, તું જે કરે છે ને એ બહુ ખોટું કરે છે. એ તું તારું કામ કર, મારું બહેરું છે, વેચી પણ મારું, તારે નહીં જોવાનું. તારે પૈસા જ જોઈએ છે ને, હું આપું તને. હા, એ છોકરીની આઝાદીની કિંમત હું તને આપીશ.
તું મારા ભૈરાને ખરીદી છે એમ? હે, હું દલાલ લાગુ છું તને? હે, તું જતો રહે, હું નશામાં છું. ખોટી મારી દઈશ હમણાં, ખોટી મગજમારી ના કર, નીકળ અહીંથી. હે, 5 લાખ. 8 લાખ? હજી વાત છે. 10 લાખ? ચલ 12 લાખ. સ્ટીલ ક્લોઝ. 12 લાખ? હા સાહેબ, તૈયાર જ હોય ને. હું તો 50માં રાજી થઈ જનારો માણસ છું. 12 લાખ મળે તો મા બાપને પણ વેચી મારું. તારી ઓકાત ખબર જ હતી મને, નીચ માણસ. હા આદિત્ય. હા ધવલ, તને એક માણસનો નંબર સેન્ડ કરું છું, એને 12 લાખ રૂપિયા કેશ આપી દેજે. સાહેબ, સાહેબ રિક્ષાનું ભાડું. અને હા, એને બીજા 100 રૂપિયા પણ આપી દેજે, અને જો હું ડોક્યુમેન્ટ કહું ને, એની જોડે સાઇન કરાવી લેજે. હા શ્યોર. જા લઈ લેજે, અને એ જે કાગળ આપે ને, એની ઉપર સાઇન કરી દેજે. કાગળ? શેના કાગળ? એમાં એવું એગ્રીમેન્ટ હશે કે આ પૈસા મેં તને બિઝનેસ પ્રપોઝલ માટે આપ્યા છે, અને જો તું પાયલને આઝાદ નહીં કરે ને, તો કાયદાથી એ પૈસા હું તારી જોડેથી પાછા લઈ લઈશ. વાંધો નહીં. હા એ થઈ જશે, તમે પૈસા રોકડા આપો ને એટલે થઈ જશે. હા લે, આ નંબર ઉપર ફોન કરજો, ત્યાંથી પૈસા લઈ લેજે. સર થેન્ક યુ. હા એ હલો આદિત્ય. હા બોલ. હું 3 દિવસથી એના ઘરની બહાર નજર રાખી રહ્યો છું, મને નથી લાગતું કે આવ્યો હશે, ક્યાંક જતો રહ્યો લાગે છે. એનું એડ્રેસ સેન્ડ કર. ક્યાં ગયો તારો ઘરવાળો? એ 2-3 દિવસથી બહાર ગયા છે, એ ક્યાં ગયા છે નથી ખબર, પણ જીવ આવશે ને એ તમારા પૈસા પાછા આપી દેશે. બહાર ગયા એટલે મારે શું કરવાનું? પૈસાનું શું કર્યું તે? તારા સામે પૈસા આપ્યા હતા, એ ના આપે તો તું આપી દે, કાં તો ઘર ખાલી કરી દે. આજુબાજુ બધા જોવે છે. ભાઈ પાયલ, ઓળખ્યો મને? તારા ક્લાસમાં હતો. આદિત્ય, યાદ આવ્યું. એ આ બધું શું છે? મારા પૈસાનું શું? એ આવશે ને એટલે તમને આપી દેશે. શું થયું પાયલ? કઈ નહીં, મારા પતિ એમની પાસે થોડા પૈસા લીધા હતા, પણ એ બહાર ગયા છે 2-3 દિવસ માટે, પણ જેવા પાછા આવશે ને એમને આપી દેશે. પૈસા છે એમની પાસે? હા છે પૈસા. એ આ તો આના રોજના નાટક છે. લિમિટમાં લેડીઝ જોડે કઈ રીતે વાત કરવી ખબર છે ને? કેટલા પૈસા લેવાના છે? આદિત્ય તું આ બધામાં ના પડ. કેટલા લેવાના છે? 10,000. મારે 5,000. આટલા પૈસા માટે છે ને કોઈની ઇજ્જત ના લેવાય. નીકળો. આદિત્ય એ આવશે ને એટલે તને પૈસા પાછા આપી દેશે. તું તારો નંબર આપ. અરે કઈ પાછા નથી આપવા યાર, પણ મને એ ખબર ના પડી, તું તો ક્લાસની ટોપર હતી ને, હસ્તી મસ્તી એકદમ ચુલબુલી, અને આ બધું લવ મેરેજ. જીવનમાં એવા વ્યક્તિને પ્રેમ કર્યો જેના માટે પરિવાર અને દોસ્ત છોડીને આવી, એને જ મારી કદર ના કરી અને અહીંયા લાવીને છોડી દીધી. ઓ યાર સો સેડ, પણ તું ચિંતા ના કર, બધું જ ઓકે થઈ જશે. બાય ધ વે અત્યારે તું શું કરે છે? અત્યારે આ રમકડા વેચું છું
અને આ જીવન કાઢું છું. ઓકે, એ બધું જવાનું. જોબ કરીશ. જોબ? ક્યાં? મારી કંપની છે, એમાં બધું ધ્યાન રાખવા. મહિને 30,000 સેલરી આપીશ. 30,000? પણ મેં ક્યારે જોબ નથી કરી અને મને નહીં ફાવે. અરે એ બધું છોડ ને તું યાર, તું ટોપર છે. તું કાલે આવી જા. લે, કાલે રાહ જોઈશ. પણ આદિત્ય. અરે પણ કઈ નહીં, તારે પૈસાની જરૂર છે અને મારે એક વિશ્વાસુ માણસની જરૂર છે. અને રહી વાત કામ, એ તું શીખી લેજે. ભલે, કાલે 10 વાગે. 10 વાગે ફાઇનલ. બાય બાય. આ કોણ છે? નવી સફાઈ કામવાળી હશે. લાગે તો એવી જ છે. મેડમ, સર અંદર બોલાવે. એ આપણે. કમિંગ સર. ગુડ મોર્નિંગ સર. સર, જો આ બધા પણ છે ને મારા ગ્રુપના જ છે અને એ બધા પણ મને આદિ જ કહે છે, તો આ સર્વર મને નહીં ફાવે. ના, હું તો તમને સર જ કહીશ. એવું? તો પછી હું પણ તમને મેડમ જ કહીશ. ધવલ, આને આપણી ઓફિસ બતાવી દે અને એને એનું કામ પણ શીખવાડી દેજે. ઓકે આદિત્ય. થેન્ક યુ. આવો. અરે બેસો, તમારી જ છે ચેર. અરે ડોન્ટ વરી, ગભરાવાની જરૂર નથી, બધું જ સેટ થઈ જશે. અમે પણ આ રીતે જ જોઈન થયા હતા. આદિત્ય જ બધું શીખવાડ્યું. જો આ કંપની, આ કંપનીનું આ મંથનું સેલ, આ એક્સપેન્સીસ છે અને આ જે છે એ આપણા મંથનું સેલ છે. અને ઓકે, ખબર પડી ગઈ. વેરી ગુડ. માર્કેટમાં બધા પોતાની પ્રોડક્ટનો ભાવ વધારી રહ્યા છે, આપણે પણ આપણી વેલ્યુ પ્રમાણે વધારીએ છીએ, પણ સાલું લોસ જાય છે, સેલિંગ ઘટી જાય છે, તો કરવું શું? હા, આપણે કંઈક તો કરવું પડશે. બીકોઝ માર્કેટમાં ઘણા બધા કોમ્પિટિટર આવી ગયા છે. હું કંઈ બોલી શકું? હા શ્યોર. લો, હવે તો રમકડા વેચવાવાળા પણ બિઝનેસ કરશે. આ ચાની કિંમત કેટલી? 10 રૂપિયા. અને આ બંને કપની? 20 રૂપિયા. આ કપ ખાલી છે અને આપણે આમાં મેન્ટેન કરીશું. હવે આ ચાની કિંમત કેટલી? 30 રૂપિયા. તો લેટ્સ બેક ધ ટોપિક. મેં સર્વે કર્યો છે કે આપણા પ્રોડક્ટના બરાબર માર્કેટમાં બીજા પ્રોડક્ટ આવી ગયા છે અને જો આપણે ભાવ વધારશું તો આપણને લોસ જશે. એના કરતાં ક્વોન્ટિટી લો કરીને ક્વોલિટી મેન્ટેન રાખીશું તો આપણને અને લોકોને ફાયદો થશે. સો આમ પણ લોકો પેકેજ પર ક્વોન્ટિટી નહીં પણ ભાવ જોવે છે. વાહ પાયલ મેમ, વાહ, સુપર. આપણાને તો આ યાદ જ ના આવ્યું. જોજો બેન, મારી નોકરી ના ખાઈ જતા. ઓ તું જા રહે ત્યાં કોઈ રહી શકે ના, તું જા રહે ત્યાં કોઈ રહી શકે ના, તારી જગ્યા કોઈ લઈ શકે ના. ઓ તું દિલમાં રહે જા કોઈ રહી શકે ના, તું દિલમાં રહે જા
કોઈ રહી શકે ના, તારી જગ્યા કોઈ લઈ શકે ના. આદિત્ય ફાઇલ. ડ્રોપ કરી દઉં? હા, કેમ નહીં. પાયલ, હવે લાઈફ ઓકે છે ને? એકદમ મસ્ત. અને આ બધું તમારા કારણે થયું છે? અરે ના, આ બધું તારા નસીબનું છે. હું તો ખાલી નિમિત્ત છું. થેન્ક યુ, બાય, હું જઉં છું. પાયલ, કેટલાય ટાઈમથી મારે તને એક વાત કહેવી છે. શું થયું? હું સ્કૂલમાં હતો ત્યારથી તને લાઈક, પણ કોઈ દિવસ કહેવાની હિંમત ના થઈ. અને ફરીથી તને આટલા વર્ષો પછી જોઈ તો પાછી એ સ્કૂલવાળી ફિલિંગ્સ આવી ગઈ. આઈ નો કે અત્યારે તું મેરિડ છે, પણ તારો હસબન્ડ અત્યારે છે નહીં. હા કે ના, એ ફક્ત તારા હાથમાં છે. અને તું ના પાડીશ ને તો તારી જોબ કે આપણા રિલેશનમાં કોઈ ફરક નહીં પડે. બસ દિલમાં હતું તો કહી દીધું. હું કાલે કહું. અરે યાર, ચાલુ થાને. અરે યાર, પહેલા મેસેજ આટલા બધા? હાય આદિત્ય, મેં તને બહુ જ કોલ કર્યા, પણ તારો ફોન સ્વિચ ઓફ હતો. ગઈકાલે તું ગયો એ પછી રાત્રે આવું થયું. મને ખબર છે તારા મનમાં હજાર સવાલ થતા હશે, એ બધું પછી કહીશ. ચાલ, અને હા, કોઈ આવે ને તો મારા વિશે કહેતી નહીં કે હું અહીંયા છું. હા, ખબર પડી. પણ કોણ આવશે? શું થયું? અરે તું બેસ. જો
સાંભળ, થોડા દિવસ પહેલા મને પોલીસ પકડીને લઈ ગઈ. મારો કોઈ જવાબ નહોતો. અરે પત્યા, એક ભાઈ આવ્યા હતા, એને મને કહ્યું કે તારી પત્ની મને આપી દે, હું તને 12 લાખ રૂપિયા આપું. એ માણસની નજર બહુ ખરાબ હતી તારા પર. હા, એ લોકોના ધંધા જેવા છે, છોકરીને લેવી અને વેચવી. મેં ના પાડી તો એને મારા પર ઘણા બધા કાયદાઓ લગાવ્યા અને મને જેલમાં ધકેલી દીધો અને મને ખૂબ માર્યો. હું માંડ માંડ ત્યાંથી નીકળ્યો. એ અહીં આવે ને એ પહેલાં આપણે અહીંથી નીકળીએ. ચાલ. પણ કોણ છે વ્યક્તિ? એને કેમ આવું કર્યું? આદિત્ય, આદિત્ય, આદિત્ય શર્મા, બહુ મોટો માણસ હતો. અરે જલ્દી સામાન પેક કર, આપણે અહીંથી ભાગી જઈએ. સામાન પેક કર, ચાલ જલ્દી ચાલ. મેં સપનામાં નતું ધાર્યું કે તું મારા વિશે આવું વિચારી શકે છે. મેં તારી પર હદથી વધારે વિશ્વાસ કર્યો હતો. જવા દે, ભૂલ મારી જ છે. હું અહીંથી બહુ જ દૂર જઉં છું. તું મને શોધવાનો કે મળવાનો ટ્રાય ના કરતો. તું ભૂલે તો એ તારે જોવાનું, આપણે તો એક તરફે ચાહતા રહેવાનું. નથી લાગતું કે હવે થાય મળવાનું, નસીબમાં લખેલું ભોગવે લેવાનું.